पाटण नागरिक सहकारी बैंक ना जनरल मैनेजर हसमुखभाई पटेल 37 वर्षनी एक धारी अने 800 जेटली रजाओनुं बेलेंस बैंकमां ज मूकीने गतरोज वय मर्यादाना कारणे निवृत्त थता तेओनो भव्य विदायमान बैंक द्वारा राखवामां आव्यो हतो। आ प्रसंगे बैंकना चेरमेन सुरेशभाई पटेल अने मैनेजिंग डिरेक्टर अतुलभाई पटेले तेओने फूलहार साल अने मोमेंटो अर्पण करी तेओनी सेवाओने बिरदावी हती। कार्यशैलीथी अने प्रभावित करनार खूब ज सरळ स्वभावना નીતિવાન કર્મ એ જ પૂજા સૂત્રને વરેલા હસુભાઈ કે જ્યારે વય નિવૃત્તિના લીધે વિદા થઈ રહ્યા છે ત્યારે તેમને પાટણ નાગરિક બેંકમાં લગભગ 37 વર્ષ સુધી કામ કર્યું છે। ક્લાર્કથી માંડીને ઓફિસર સુધી અને બ્રાન્ચ મેનેજર સુધી અને જનરલ મેનેજર સુધી આ દિન સુધી એમના ખૂબ જ અવિસર્જનીય વ્યક્તિત્વ ધરાવતા ભાઈ હસુભાઈએ જ્યારે વિદા લઈ રહ્યા છે ત્યારે તેમનું શેષ જીવન ખૂબ જ તંદુરસ્તમય રીતે પસાર થાય તેવી પરમાણુ કૃપાને પરમપિતા પરમેશ્વર તેમને દીધાર્યું પડશે અને તથા તેમની તંદુરસ્તી અને મનની સ્ફૂર્તિ સદાય રહે એવી મારી શુભેચ્છા જાહેર છે। આ પ્રસંગે બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલે નિવૃત્ત થતા જનરલ મેનેજર હસમુખભાઈ પટેલની બેંકમાં ક્લાર્કથી જનરલ મેનેજર સુધીની કારકિર્દીની યાત્રા દરમિયાનની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે હસમુખભાઈ અંગત રીતે મિત્ર હોવા છતાં બેંકની કામગીરીમાં તેઓ પોતાની સત્તાઓનો સુપેરે ઉપયોગ કરીને બેંકના નફાને વધારવા માટે એનપીએ વધે નહીં તેનું પૂરતું ધ્યાન રાખીને લોન ધારકોને તેમની ડ્યુ લોન અંગે અચૂક જાણ કરતા હતા। હસમુખભાઈ તેમના નાગરિક બેંકના જનરલ મેનેજરના હોદ્દાની રૂએ બેંકમાં કડકાઈથી કામ લીધું હતું અને બેંકની આવકના સ્ત્રોતમાં વધારો કર્યો હતો અને તેઓ સહિત સ્ટાફની કામગીરીને લઈને બેંકને એવોર્ડ પણ મળ્યો હોવાના આ પ્રસંગે જણાવ્યું હતું। એમને કર્મચારી તરીકેની ખૂબ લાંબી ઇનિંગ હતી 37 વર્ષ એટલે નાની ઉંમરે નોકરી લાગ્યા અને કપરાકારમાં કામ કરતા કરતા ક્લાર્ક ઓફિસર બ્રાન્ચ મેનેજર અને જનરલ મેનેજર તરીકે આજે નિવૃત્ત થતા હોય કામ કરવાની પદ્ધતિ લોન લેનાર હોય તો એને બરાબર પરખીને એની કેપેસિટીને જાણીને એના આવકના સ્ત્રોત એની કેપેસિટી એની મિલકતની વેલ્યુ કોઓપરેટિવ બેંકોમાં લોકોને સૌથી સારી સેવાઓ મળે છે એવું બધા કહે છે કે ભાઈ ફલાણી બેંકમાં સ્ટેટ બેંકમાં ગયા બરોડા બેંકમાં ગયા આવો જવાબ મળ્યો આમ મળ્યું પરંતુ આપણી બેંકમાં ક્યારેય કોઈને એવો અનુભવ ના થાય। હમણાં જ પાટણ જિલ્લા સહકારી સંઘમાંથી રાજ્ય સંઘે પણ આપણને શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ આપેલો હતો એ આપણા સ્ટાફની કામગીરી આપણા બેંકના મેનેજરની કામગીરીને એને ગૌરવ અપાવે છે એને યસ જાય આપણા બોર્ડ અને આપણું બેંકનું કર્મચારી ગણ એના વચ્ચે એટલો બધો સરસ સમન્વય છે કે ક્યારે પણ કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। તો બેંકના પૂર્વ ચેરમેન મનસુખભાઈ પટેલે પણ કંઈક સારી કામગીરી કરીને જાઓ જેથી ગયા પછી પણ લોકો યાદ કરે તેવું જણાવી બેંકના કર્મચારીઓને નિષ્ઠા અને વફાદારીથી કામ કરવા દિશા નિર્દેશ કર્યો હતો। વય મર્યાદાના કારણે દરેકને રિટાયર તો થવું જ પડે છે પણ રિટાયર થયા પછી લોકો યાદ કરે એવું કાર્ય જો કરતા જઈએ તો વધારે સારું। આજે આપણે જોયું કે હસુભાઈના માટે આપણે બધાએ ઉત્સાહથી એમને વિદાય આપી તો એનો મતલબ એ થાય કે એમણે પણ એવું કાર્ય કંઈક કર્યું હશે તો વિદાય સમારંભની અંદર લોકોએ સ્વાગત કર્યું તો એમના જે ગુણો હતા એ બધા જ ગુણો આપણે સૌ કેળવીએ અને બેંકને જે રીતે એમણે ધીરે ધીરે પ્રગતિ અપાવી છે એ રીતે આપણે પણ બેંકને આગળ પ્રગતિ અપાવીએ। પ્રભુ એમનું શેષ જીવન ખૂબ જ સ્વાસ્થ્ય સારું રાખે અને સારી રીતે ભક્તિ કરે અથવા સારી નિવૃત્તિનો સમય સારી રીતે સેવામાં પસાર કરે એવી પ્રભુ પ્રાર્થના। તો બેંકના ડિરેક્ટર મહેન્દ્રભાઈ પટેલે પણ નિવૃત્ત થઈ રહેલા હસમુખભાઈ પટેલ સાથેના પોતાના અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો
વાગોળી તેઓની કામગીરીને બિરદાવી હતી. એ તો ખરેખર ભી શરૂઆતની જીવન બહુ કષ્ટમય હતું, બધા ઘણા લોકોને ખબર નહીં હોય. એમના પિતાશ્રી એ ખેડૂત હતા અને અશોકભાઈ એમના નાના હતા ત્યારે એમના પિતાનું અવસાન આકસ્મિક રીતે થયેલું. ઘણાને એવી લાગશે કે આવી જે થાય, ઘણા ખબર નહીં હોય કે પાટીદારો બધા ઘર ભરવાના આવતા. એ મોઢો રસ્સો બોલતા બોલતા રસ્સો તૂટ્યો અને પડવાથી એમનું અકસ્માત થયેલું અને નાની ઉંમરે એમની ઉપર ખરેખર પરિવારની મોટા હોવાના કારણે જવાબદારી આવી અને જવાબદારી એમને સુકેરી નિભાવી છે. બંને ભાઈઓ પણ સેટ થઈ ગયા છે, પરિવારમાં બધા સેટ થઈ ગયા છે, એટલે બહુ સારું છે. અને ખરેખર નસીબ જોગે ગ્રેજ્યુએશન થયા પછી તુરંત જ એમને બેંકમાં નોકરી મળી ગઈ અને ખરેખર એક સહારો મળી ગયો. જેમ પોતાને સહારો મળે એવો સહારો મળ્યો અને એના કારણે ખરેખર એમને પરિવારને ખૂબ જહેમતથી એમને આગળ વધાર્યું. એટલે સ્વાભાવિક છે કે એવા સંજોગોમાં જ્યારે માણસ પસાર થયા હોય એટલે ચોક્કસપણે દરેક વસ્તુએ ફૂંકી ફૂંકી અને કામ કરે. અને ખરેખર એ જ રીતે એમને બેંકમાં પણ મેનેજરનો જેટલો સમય રહ્યો એ સમય ખરેખર એમને બહુ ફૂંકી ફૂંકીને કામ કરી લીધું. કોઈ જગ્યાએ છે પણ ચૂક ના થાય, ખોટું ના થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. અને ખરેખર નાણાકીય સંસ્થા હોય એનો વહીવટ હોય ત્યારે પૂરેપૂરું ધ્યાન રાખે એ જ ખૂબ જરૂરી છે. કારણ કે નાણાકીય સંસ્થાઓમાં જો સેલ્ફ ડેવલપ થાય તો મોટી મુશ્કેલી ઊભી થાય અને એના કારણે ડાયરેક્ટરોને પણ કદાચ એના કારણે કલંક લાગી જવું બને. પણ એવું આપણા નગર નાગરિક બેંકના ઇતિહાસમાં લગભગ એવું કંઈ બન્યું નથી. દરેક મેનેજરો આયા સારા છે અને એક એકથી ચડિયાતું કામ કરતા ગયા છે. આપણે આશા રાખીએ કે મયુરભાઈ પણ એનથી પણ સારું કામ કરી અને એવું ઉત્તમ દાખલો બેસાડે. તો નિવૃત્ત થઈ રહેલા જનરલ મેનેજર હસુભાઈ પટેલે પણ જાણે અજાણે બેંકના સ્ટાફને પોતાનાથી કઈ કટુ વચન બોલાઈ ગયા હોય તો અશ્રુભરી આંખે ક્ષમા યાચના માંગી હતી. બેંકના નવનિયુક્ત મેનેજર શ્રી મયુરભાઈ મનસુખભાઈ સાહેબને લાગ્યો તેને મારી નોકરીને 37 વર્ષ પૂરા થયા. એ દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર તથા સ્ટાફ મિત્રોએ મને ખૂબ સહકાર આપ્યો, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી નોકરી દરમિયાન કોઈ જગ્યાએ કોઈને ખોટું લાગ્યું હોય તો આ પ્રસંગે નિવૃત્ત થયેલા મેનેજરને બેંકના તમામ સ્ટાફ સહિત ડિરેક્ટરને બુકે આપી તેઓનું જીવન સુખમય, શાંતિમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છાઓ સહ તેઓની ભાવભરી વિદાય આપી હતી. વિદાય થઈ રહેલા મેનેજરને કર્મચારી વેલફેર ફંડનો ચેક પણ ચેરમેનના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.